हेलो स्टूडेंट्स, श्री सारस्वत વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ અને આપણે ભૌતિક વિજ્ઞાનનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો જે ટોપિક્સ આપણા કવર થઈ ગયા છે ઓલરેડી, એના દાખલાઓ આપણે ગણી રહ્યા છીએ. એ દાખલાઓની અંદર હવે આપણે આગળ વધીએ. દાખલા નંબર 2.14 સુધી આપણે ગઈકાલે કર્યું હતું. 2.15મો દાખલો જોઈએ. પહેલાં એની રકમ વાંચીએ અને જે કન્સેપ્ટ આપણે કર્યા છે એનો જ ઉપયોગ અહીં આપણે કરીશું. અંદરની ત્રિજ્યા R1 અને બહારની ત્રિજ્યા R2 ધરાવતી એક ગોળાકાર સુવાહક કવચ પરનો વિદ્યુતભાર ક્યુ છે? આટલી માહિતી ઉપરથી તમને શું ખ્યાલ આવે? તો આ રીતની આકૃતિ બની શકે સવાલ ઉપરથી, કે કવચ છે જેની અંદરની ત્રિજ્યા છે R1 અને બહારની ત્રિજ્યા છે R2, એટલે આટલી જડાઈની કવચ છે. આ કવચ પર ક્યુ વિદ્યુતભાર મૂક્યો છે, તો એ વિદ્યુતભાર ક્યાં જશે? એ વિદ્યુતભાર ક્યાં જશે એ સમજો પહેલાં. તો એ જે વિદ્યુતભાર છે, બરાબર, એ કવચ સુવાહક કવચ હોવાથી કવચની બહારની સપાટી ઉપર પથરાશે. એટલે આ જે વિદ્યુતભાર ક્યુ એના ઉપર મૂક્યો છે એ બધો ક્યાં દોર્યો છે મેં? તો સુવાહક કવચ છે એટલે એની બહારની સપાટી પર. એનું કારણ આપણે ડિસ્કસ કર્યું હતું સુવાહકના ગુણધર્મોની અંદર, બરાબર છે. હવે પૂછ્યું શું છે જોઈએ. કવચના કેન્દ્ર પર સ્મોલ ક્યુ વિદ્યુતભાર મૂકવામાં આવે તો કવચની અંદરની અને બહારની સપાટી ઉપર વિદ્યુતભારની પુષ્ઠ ઘનતા કેટલી હશે? જો અહીંયા આપણે સ્મોલ ક્યુ વિદ્યુતભાર મૂકીએ તો શું થશે? તો અહીં સ્મોલ ક્યુ વિદ્યુતભાર મૂકીએ તો આ જે અંદર મૂકેલો વિદ્યુતભાર છે તે આમાંના આ કવચના અંદરના ભાગમાં વિદ્યુતભાર નથી એવું નથી, પણ જેટલા પ્લસ છે એટલા જ માઇનસ પ્રેઝન્ટ છે, એટલે કુલ 0 છે. તો સ્મોલ ક્યુ જેટલો વિદ્યુતભાર જો આપણે કેન્દ્ર આગળ મૂકીએ તો તે પ્લસ વિદ્યુતભાર છે, એટલે તે માઇનસને આકર્ષે, એટલે માઇનસ ક્યુ જેટલા વિદ્યુતભાર અંદરની સપાટી ઉપર આકર્ષાઈને આવે. અને પ્લસ કોને આકર્ષે? પ્લસને. તો પ્લસ ક્યુ જેટલા વિદ્યુતભાર એ બહારની સપાટી ઉપર જાય, એટલે બહારની સપાટી ઉપર કેપિટલ ક્યુ વિદ્યુતભાર હતો જ, બીજો સ્મોલ ક્યુ વિદ્યુતભાર આવ્યો, એટલે કુલ પ્લસ વિદ્યુતભાર કેટલા થશે? ક્યુ પ્લસ ક્યુ બહારની સપાટી ઉપર. અને અંદરની સપાટી પર કેટલો વિદ્યુતભાર પ્રેરિત થયો? માઇનસ ક્યુ વિદ્યુતભાર. એટલે જેટલો વિદ્યુતભાર તમે અંદર મૂકશો એટલો જ અંદરની સપાટી પર ઋણ પ્રેરિત થશે અને બહારની સપાટી ઉપર ધન પ્રેરિત થશે. તો આ સપાટી ઉપર કુલ કેટલા વિદ્યુતભાર થયા? તો બહારની સપાટી ઉપર ક્યુ પ્લસ ક્યુ અને અંદરની સપાટી ઉપર માઇનસ ક્યુ જેટલા વિદ્યુતભાર પ્રેરિત થયા. હવે આ વિદ્યુતભારો માટે પુષ્ઠ ઘનતા આપણે ગણવાની છે, અંદરની સપાટીની અને બહારની સપાટીની. તો પુષ્ઠ ઘનતાનું સૂત્ર શું છે? કુલ વિદ્યુતભાર ભાગ્યા કુલ ક્ષેત્રફળ. તો અંદરની સપાટી માટે પુષ્ઠ ઘનતા કેટલી થશે? અંદરની સપાટી પર વિદ્યુતભાર કેટલા છે? તો માઇનસ ક્યુ. અને તેની સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે? તો ગોળો છે એટલે 4πr² અંદરની ત્રિજ્યા કેટલી છે? R1, એટલે 4πr² બહારની સપાટી પર વિદ્યુતભાર કેટલા છે? ક્યુ પ્લસ ક્યુ, એટલે એની પુષ્ઠ વિદ્યુતભાર ઘનતા કેટલી લખાશે? ક્યુ પ્લસ ક્યુ ભાગ્યા એની સપાટીનું ક્ષેત્રફળ 4πr² તો આટલું થશે અંદર અને બહારની સપાટી પરની પુષ્ઠ ઘનતા. આ સવાલની અંદર આપણને કંઈક બીજું પણ પૂછ્યું છે, શું તે જોઈએ આપણે. જો કવચ ગોળાકાર ન હોય પણ ગમે તેવો અનિયમિત આકાર ધરાવતી હોય તો પણ બખોલ કે જેમાં કોઈ વિદ્યુતભાર નથી ની અંદરનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે સમજાવો. બખોલની અંદર વિદ્યુતભાર શૂન્ય જ હોય એવું સમજાવવાનું, ભલે આકાર આ કવચનો ગોળાકાર હોય કે ન હોય. તો આ કવચની અંદર ગોળાકાર ન હોય તેવો એક આકાર આપણે અહીંયા ધાર્યો છે, આવી કવચ છે, એની અંદર આવી એક બખોલ છે, બરાબર. હવે અંદર એના ઉપર કોઈ પણ વિદ્યુતભાર મૂકશું તો ક્યાં આવશે? એની સપાટી ઉપર આવશે, એટલે વિદ્યુતભાર એની બહારની સપાટી ઉપર પથરાશે. ક્યુ જેટલો વિદ્યુતભાર મૂક્યો છે. હવે એક ગૌસિયન પુષ્ઠ વિચારીએ, ગૌસનો નિયમ વાપરવા માટે. તો આ જે ડોટ લાઇનથી જે દોર્યું છે મેં એ ગૌસિયન પુષ્ઠ છે. એ પુષ્ઠ માટે
ગોસના નિયમ ઉપરથી ફ્લક્સ શોધીએ. ફ્લક્સનું સૂત્ર શું આવે, ઈ ડોટ ડીએસ, અને બીજું સૂત્ર શું આવે, સિગ્મા ક્યુ ભાગ્યા એપ્સિલન ઝીરો. જે સિગ્મા ક્યુ શું લેવાનું, તો ગોસિયન પોસ્ટની અંદર ઘેરાતો વિદ્યુતભાર. આ જે પોસ્ટ છે એની અંદર કોઈ વિદ્યુતભાર નથી, વિદ્યુતભાર તો એની બહાર છે, અંદર ઘેરાતો વિદ્યુતભાર શું આવશે, શૂન્ય. એટલે અહીં આગળ સિગ્મા ક્યુ બરાબર શું લખ્યું છે, ઝીરો. તો આ જે જમણી બાજુનું પદ છે તે શું થશે, ઝીરો થશે. આ ઝીરો થાય એનો મતલબ ઈ ડોટ ડીએસનો ડોટ ગુણાકાર શું આવ્યો, ઝીરો. સપાટીનું ક્ષેત્રફળ ક્યારે ઝીરો નથી, કેમ કે સપાટી આપણે આટલી લીધી છે એટલે સપાટીનું ક્ષેત્રફળ તો હશે, તો ઝીરો શું હશે, ઈ ઝીરો હશે. ડીએસ અને ઈમાંથી ઈ ઝીરો હશે તો જ આ પદનો જવાબ શું આવશે, ઝીરો. એટલે અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું મળ્યું આપણને, ઝીરો. એટલે આના ઉપરથી સાબિત થયું કે ગમે તેવા આકારનો સુવાહક હોય પણ બખોલની અંદર વિદ્યુત ક્ષેત્ર એ હંમેશા શૂન્ય રહેશે. બરાબર, આ પહેલો પ્રશ્ન બધાને તમને સમજાયો હશે. આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ. આ થોડો અલગ પ્રકારનો પ્રશ્ન છે. દર્શાવો કે સ્થિત વિદ્યુત ક્ષેત્રના લંબ ઘટકનું વિદ્યુતભારિત સપાટીની એક બાજુથી બીજી બાજુનું અસતતપણું આટલું હોય, જ્યાં એનકેપ ને તે બિંદુએ સપાટીની લંબ એકમ સદિશ છે, સિગ્મા તે બિંદુએ વિદ્યુતભારની પુષ્ટ ઘનતા છે, એનકેપની દિશા બાજુ એકથી બાજુ બે તરફ લેવાની છે, અને આ પરથી દર્શાવો કે સુવાહકની તરત બહાર વિદ્યુત ક્ષેત્ર સિગ્મા ભાગ્યા એપ્સિલન ઝીરો એનકેપ છે. એટલે બે વસ્તુ પહેલાં તો એમાં સાબિત કરવાની છે. તો એ સાબિત કરવા માટે આપણે એક પુષ્ઠ ધારી આવું, આ પ્રકારનું એક પુષ્ઠ વિચારો. એ પુષ્ઠ ઉપર સિગ્મા જેટલો વિદ્યુતભાર પથરાયેલો છે, એટલે ક્યુ વિદ્યુતભાર છે, અને એની પુષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા છે. હવે એના માટે વિદ્યુત ક્ષેત્ર એવું ધારીએ કે ઉપરની સપાટી તરફ ઈ વન છે, એટલે આ જે પુષ્ઠ આપણે લીધું છે, આ પુષ્ઠ, એમાં ઉપરની તરફ વિદ્યુત ક્ષેત્ર ઈ વન છે પુષ્ઠને લંબ દિશામાં, અને નીચેની તરફ વિદ્યુત ક્ષેત્ર ઈ ટુ છે. બરાબર, હવે અહીં આગળ ઈ વન ઈ ટુનો સંબંધ શોધવા માટે આપણે એક ગોસિયન પુષ્ઠ વિચારીએ. તો આવું એક નળાકાર ગોસિયન પુષ્ઠ મેં લીધું છે, આવું એક નળાકાર ગોસિયન પુષ્ઠ અહીં મેં વિચાર્યું છે. હવે એ નળાકાર પુષ્ઠની ત્રણ બાજુઓ છે, એક આ નંબર એક, આ નંબર બે, આ નીચેની બાજુ નંબર ત્રણ. હવે આ બંધ પુષ્ઠ માટે ઈ ડોટ ડીએસ શોધીએ, એટલે કે ફ્લક્સ શોધીએ આપણે પહેલા. તો ફ્લક્સ કુલ કેટલું થશે, તો આ ત્રણેય બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ, એટલે ત્રણેય બાજુના ફ્લક્સનો આપણે શું કરીએ, સરવાળો. પહેલી બાજુ માટે તમે જુઓ તો પ્લસ વિદ્યુતભાર છે, એટલે વિદ્યુત ક્ષેત્ર આપણે દર્શાવ્યા પ્રમાણે આ દિશામાં હશે, અને એના પરના નાના ભાગનું ક્ષેત્રફળ ડીએસ પણ આ દિશામાં ઉપરની દિશામાં થશે. પહેલી સપાટી માટે આ સપાટીની વાત કરી રહ્યા છીએ આપણે, અહીં આગળની ઉપરની પહેલી સપાટી માટે. તો ઈ અને ડીએસ બંને એક જ દિશામાં છે, એટલે બે વચ્ચેનો ખૂણો શું થશે, ઝીરો. એટલે સંકલન ઈ ડોટ ડીએસ કેવું આવશે, ઈ ડીએસ કોસ ઝીરો, અને કોસ ઝીરો શું થશે, વન થશે. હવે આ સપાટીથી આ જે પુષ્ઠના દરેક ભાગ છે એ સરખા અંતરે છે, આખા પુષ્ઠનો આ જે પુષ્ઠ છે એનો ભાગ આ સપાટીથી સરખા અંતરે છે દરેક ભાગ, એટલે દરેક જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર સરખું હશે. એટલે વિદ્યુત ક્ષેત્ર પદ અચળ હોવાથી એને સંકલનની બહાર લઈએ તો સંકલનમાં શું રહી જશે, ખાલી ડીએસ. એટલે પહેલા પદ માટે મેં અહીં લખ્યું છે ઈ વન ડીએસ, એ બધાને સમજાયું હશે. બીજી સપાટી માટે આ નાનો ભાગ લઈએ, એનું સપાટીનું ક્ષેત્રફળ ડીએસ આ દિશામાં થશે, અને પ્લસ વિદ્યુતભારના કારણે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં થશે. તો ઈ અને ડીએસ વચ્ચેનો ખૂણો કેટલો, 90, એટલે ઈ ડીએસ કોસ 90 લખ્યું છે. તો કોસ 90 શું થશે, ઝીરો, એટલે આ પદનો જવાબ શું આવશે, ઝીરો. આગળ વિચારીએ નીચેની સપાટી માટે, તો પ્લસના કારણે વિદ્યુત ક્ષેત્ર નીચેની દિશામાં, એને લંબ દિશામાં પ્લસ વિદ્યુતભારના કારણે, નાના ભાગનું ક્ષેત્રફળ અહીંયા એક નાનો ભાગ આપણે વિચારીએ આ રીતે, તેનું ક્ષેત્રફળ ડીએસ આ દિશામાં, બંને એક જ દિશામાં છે બરાબર, એટલે બે વચ્ચેનો ખૂણો ઝીરો,
એટલે અહીં શું આવશે, ઈ ટુ ડી એસ કોસ ઝીરો આવશે, કોસ ઝીરો વન થશે. પછી દરેક ભાગ સમતલથી સરખા અંતરે હોવાથી, વિદ્યુત ક્ષેત્ર સરખું હોવાથી ઈ ટુ સંકલનની બહાર આવશે અને સંકલન ખાલી ડીએસનું થશે, એટલે ઈ ટુ સંકલન ડીએસ. આ ઘણી વખત તમે કરી પણ ગયા હશો થિયરીસની અંદર, એટલે તમને સમજાતું જ હશે. હવે સંકલન ડીએસ એટલે શું, તો આવા નાના નાના ભાગોના ક્ષેત્રફળનું કુલ ક્ષેત્રફળ, સંકલન એટલે ભેગું કરવું, સંકલિત કરવું સાદી ભાષામાં. તો આવા નાના નાના ક્ષેત્રફળને ભેગા કરશો તો આટલા ભાગનું ક્ષેત્રફળ મળશે, એ ધારી લઈએ કે એસ છે, તો સંકલન ડીએસ શું થશે, એસ. તે જ રીતે ઉપરની સપાટીના નાના ભાગોનું ક્ષેત્રફળ ભેગું કરશો તો એ પણ એસ જ થશે. નીચેનું ને ઉપરનો ભાગનું ક્ષેત્રફળ આ નળાકારની અંદર, આ નીચેના ભાગનું ક્ષેત્રફળ ને આ ઉપરના ભાગનું ક્ષેત્રફળ, બંને કેવું થશે, સરખું, એસ. બરાબર. હવે આમાં આ પદમાંથી એસ કોમન કાઢીએ તો ઈ વન પ્લસ ઈ ટુ એસ થશે. તો આ ફ્લક્સનું એક સૂત્ર આવ્યું, બરાબર, તમે એને એ રીતે લખી શકો, ફ્લક્સ ફાય બરાબર. હવે ગોસના નિયમ પરથી ફ્લક્સ શોધીએ તો સિગ્મા ક્યુ ભાગ્યા એપ્સિલન ઝીરો થશે. ગોસના નિયમ પરથી સિગ્મા ક્યુ એટલે એમાં ઘેરાતો વિદ્યુતભાર. આ બંધપુષ્ઠની અંદર કેટલો વિદ્યુતભાર ઘેરાશે, તો આ બંધપુષ્ઠ આ જે નળાકાર મેં લીધો છે એ નળાકારની અંદર પુષ્ઠનો સપાટીનો આટલો જ ભાગ અંદર હશે, તો આટલા ભાગમાં જેટલા વિદ્યુતભાર એટલો વિદ્યુતભાર આ બંધપુષ્ઠની અંદર ઘેરાશે. તો એકમ ક્ષેત્રફળમાં વિદ્યુતભાર કેટલા ઘેરાયા છે, સિગ્મા. તો આ ભાગની ક્ષેત્રફળ કેટલું હશે, એસ. તો એસ જેટલા ક્ષેત્રફળમાં કેટલા વિદ્યુતભાર ઘેરાયા હશે, સિગ્મા ઇન્ટુ એસ. એટલે અહીં આગળ સિગ્મા ક્યુની જગ્યા પર આપણે શું લખશું, સિગ્મા ઇન્ટુ એસ. આટલો ભાગ ઘેરાયો હતો પૃષ્ઠનો આ બંધ પૃષ્ઠની અંદર, સપાટીનો આટલો ભાગ ઘેરાયો હતો, આ ભાગ પર કેટલા વિદ્યુતભાર, તો એકમ ક્ષેત્રફળમાં સિગ્મા, તો એસ, એસ જેટલા ક્ષેત્રફળમાં કેટલા, સિગ્મા ઇન્ટુ એસ. એટલે સિગ્મા ક્યુ બરાબર શું આવશે, સિગ્મા ઇન્ટુ એસ ભાગ્યા એપ્સિલન ઝીરો. હવે આ બંને એક અને બે સૂત્ર ફ્લક્સના જ છે, ફાઈના જ. તો એ બંનેને સરખાવીએ, એક અને બેને સરખાવશું તો આવું થશે, ઈ વન પ્લસ ઈ ટુ એસ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એસ બાય એપ્સિલન ઝીરો. એસ એસ કેન્સલ કરીએ એટલે ઈ વન પ્લસ ઈ ટુ બરાબર સિગ્મા બાય એપ્સિલન ઝીરો આવ્યું. પરંતુ અહીં આ જે ઈ વન અને ઈ ટુ છે એની દિશા અલગ છે, એટલે એને સદી સ્વરૂપમાં જો લખવું હોય તો આપણને એવું કીધું છે સવાલની અંદર કે આ સપાટી આપણે લીધી હતી પહેલી, ઉપરની સપાટી લીધી હતી પહેલી અને નીચેની સપાટી લીધી હતી બીજી. હવે સવાલની અંદર વાંચો તો કોને એનકેપ લેવાનું છે, બાજુ એકથી બાજુ બે તરફ, એટલે આની અંદર આ બાજુ એક ઉપરની બાજુ અને નીચેની બાજુ બે, એકથી બે તરફ એટલે નીચે તરફને આપણે એનકેપ લેવાનું છે, તો ઉપર તરફની દિશાને શું લેશું, માઇનસ એનકેપ. તો ઇવન જે ખરું એ ઉપરની દિશામાં છે, એટલે એને શું લખવું પડશે, એનું મૂલ્ય ઈ વન અને માઇનસ એન કેપ લખવું પડશે એની દિશા. જ્યારે નીચેને શું લખશું, ઈ ટુને, તો ઈ ટુ મૂલ્ય અને એન કેપ. એટલે ઈ ટુની જગ્યા પર સદિશ સ્વરૂપમાં જો લખીએ તો ઈ ટુ એન કેપ અને ઈ વનની જગ્યા પર ઈ વન માઇનસ એન કેપ લખાય. આ સૂત્રની અંદર સદિશ દિશા સાથેના મૂલ્યો મૂકીએ તો ઈ વન માઇનસ એન કેપ અને ઈ ટુ એન કેપ થશે. એન કેપ કોમન કાઢીએ તો શું લખાશે, ઇ ટુ માઇનસ ઇ વન એન કેપ સિગ્મા બાય એપ્સિલન ઝીરો. એટલે આ ઉપરથી સાબિત થાય કે ઉપર અને નીચેની સપાટી વચ્ચે વિદ્યુત ક્ષેત્રનું અસતતપણું આ પ્રમાણે હશે. આના ઉપરથી કીધું છે આપણને કે એવું સાબિત કરો કે સુવાહક માટે સપાટી પર વિદ્યુત ક્ષેત્ર સિગ્મા બાય એપ્સિલન ઝીરો એન કેપ હોય. તો આના પરથી સાબિત કરવા માટે આપણે અહીંયા એક સપાટી પાસે વિદ્યુત ક્ષેત્રનો વિચાર કરીએ, આ સપાટી પાસે સુવાહકની, તો બહારની દિશામાં વિદ્યુત ક્ષેત્ર અહીંયા ઈ ટુ હશે અને અંદર વિદ્યુત ક્ષેત્ર શું હશે, ઝીરો. આપણે આ જે સપાટી લીધી હતી તેમાં ઉપરનું ક્ષેત્રફળ, ઉપરનું વિદ્યુત ક્ષેત્ર ઈ વન લખ્યું હતું, નીચેનું ઈ ટુ. તો ઈ ટુ કંઈક છે અને ઈ વન, કારણ કે સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર ઝીરો, એટલે આ સપાટી માટે ઉપર વિદ્યુત ક્ષેત્ર ઝીરો હશે અને નીચે વિદ્યુત ક્ષેત્ર ઈ ટુ હશે. તો આ જે આપણું સૂત્ર આવ્યું એની અંદર ઈ ટુ બરાબર કંઈક મૂલ્ય રાખીએ ઈ ટુ જ, અને ઈ વન બરાબર શું મૂકીએ, ઝીરો. તો ઈ ટુ એન કેપ બરાબર સિગ્મા બાય એપ્સિલન ઝીરો. આ બતાવે કે ઈ ટુનું મૂલ્ય સિગ્મા બાય એપ્સિલન ઝીરો છે અને એની દિશા એન કેપ છે, એટલે આપણે એને આ રીતે લખી શકીએ. તો વિદ્યુત ક્ષેત્ર સુવાહકની સપાટી પર આટલું હોય એવું આપણે સાબિત કર્યું. આ સવાલ તમને થોડો અટપટો જેવો લાગશે, હા, પણ એની અંદર કોન્સેપ્ટ એ જ સમજવાનો હતો જે આપણે સુવાહકોના ગુણધર્મોની અંદર જોયું હતું,
के सपाटी पर विद्युत क्षेत्र सपाटी ने लंब दिशा में हो के तो सिग्मा बाय एप्सिलॉन जीरो को सुवाहक माटे। आ समझावा माटे आ बधु मोटो मोटो दाखलो तमने अहीं गणवा माटे आप्यो छे। एटले मैं कीधा प्रमाणे वधारना दाखलानी अंदर वधारना स्वाध्यायना दाखलानी अंदर कंईक कंसेप्ट समझावा माटे दाखलो आप्यो हशे जेनाथी तमने कंईक कंसेप्ट शीखवा मळशे जे जेई नीटनी अंदर पण तमने काम लागशे। बराबर छे। आगळ वधीए। आ ज सवालनी अंदर कोई बीजो सवाल पण छे ए पण आपणे जोईए साथे साथे। दर्शाओ के स्थित विद्युत क्षेत्र नो स्पर्शीय घटक विद्युत भारित सपाटी ने एक बाजु थी बीजी बाजु सुधी सतत होय छे। स्पर्शीय घटक सतत होय छे एवुं आपणे दर्शावानुं। लंब घटक असतत छे एवुं पहेलामां साबित कर्युं अने बीजामां एवुं साबित करवानुं के स्पर्शीय घटक सतत छे। तो केवी रीते साबित करीए? तो कोई एक सपाटी लईए, सुवाहक सुवाहक लईए कोई एक, तो एनी सपाटी पर कोई एक जगह विद्युत क्षेत्र आ दिशा में है तो एना बे घटक होई सके, एक आ घटक बीजो आ घटक। आ सपाटी ने लंब दिशा में होवाथी एने लंब घटक लख्युं छे ने आ सपाटी ने स्पर्शक नी दिशा में होती स्पर्शक स्पर्शीय घटक लख्युं छे। हवे जो कोई एकम विद्युत भार ने आपणे आ सपाटी पर आ बंधगाड़ा पर फेरवी अने फरी पाछा अहीं ज लावीए तो थतो कार्य केटलुं थशे? कार्यनुं सूत्र शुं आव्युं? क्यू डेल्टा वी। अंतिम अने प्रारंभिक स्थान एक ज होवाथी स्थितिमान सरखुं थशे एटले स्थितिमाननो तफावत शुं आवशे? झीरो। एटले कार्य शुं थशे? झीरो। कार्यनुं बीजुं एक सूत्र वापरीए विद्युत क्षेत्रमां विद्युत भारने खसेड़ता थतुं कार्य संकलन ई डॉट डी एल इज इक्वल टू शुं आवशे? झीरो, कारण के कार्य शुं छे? झीरो। बराबर। हवे अहीं कार्य कोण करे छे ए जुओ तमे। तो આપણે વિદ્યુત ભારને આ સપાટી ઉપર ખસેડવાના છે એટલે ડીએલ આ દિશામાં હશે। આ જે લંબ ઘટક છે અને જે ડીએલ છે એ વચ્ચે ખૂણો 90 છે એટલે આ વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય ઝીરો થશે, કારણ કે ઈ ડીએલ કોસ 90 લખીશું તો કોસ 90નું મૂલ્ય શું આવશે? ઝીરો। એટલે લંબ ઘટક વડે થતું કાર્ય તો ઝીરો જ થશે। તો અહીં કાર્ય કોણ કરે છે? સ્પર્શીય ઘટક જ કરે છે, કારણ કે સ્પર્શીય ઘટક અને આ જે ડીએલ સ્થાનાંતર આપણે લીધું અહીં આગળ હું આમ ડીએલ સ્થાનાંતર લઉં છું સપાટી પર, કારણ કે બંધ પૃષ્ઠ મારે આવું લેવાનું છે, બંધ ગાળો આવી રીતે લેવાનો છે, તો આ ગાળા ઉપર સ્થાનાંતર કરાવીશ તો ડીએલ આ દિશામાં થશે। તો આ જે સ્થાનાંતર છે એ સ્પર્શકની દિશામાં છે, બરાબર, અને આ લંબ ઘટક સાથે 90 ડિગ્રી પર છે તો લંબ ઘટક વડે થતું કાર્ય ઝીરો થશે। કેવી રીતે? તો ઈ ડીએલ કોસ 90, કોસ 90 ઝીરો થશે એટલે લંબ ઘટક વડે થતું કાર્ય લખીશું તો ઝીરો થશે એટલે કુલ કાર્ય સ્પર્શીય ઘટક વડે થશે। એટલે કાર્યની અંદર ઈ ડોટ ડીએલ જ્યારે વાપરીએ ત્યારે વિદ્યુત ક્ષેત્રનો કયો ઘટક લેવાનો? સ્પર્શીય ઘટક। એટલે સ્પર્શીય ઘટક ઇન્ટુ ડીએલ શું થશે? ઝીરો થશે। ઝીરો કેમ લીધું કાર્ય? કારણ કે બંધ ગાળા પર કાર્ય હંમેશા ઝીરો થાય, સ્થિત વિદ્યુત ક્ષેત્ર માટે બંધ ગાળા પર કાર્ય હંમેશા ઝીરો થાય। કેવી રીતે? એ પણ મેં તમને સમજાવ્યું, ક્યુ ડેલ્ટા ઉપર ડેલ્ટા વી ઉપરથી પણ તમે સમજી શકો। પ્રારંભિક અને અંતિમ સ્થાન એક જ છે બંધ ગાળા પર, એટલે જ્યાંથી શરૂઆત કરી ત્યાં જ અંતિમ આવવાનું છે, તો બંને બિંદુ એક જ છે એટલે સ્થિતિમાન શરૂઆતનું અંતિમ એક જ થશે એટલે તફાવત શું થશે? ઝીરો। સ્થિતિમાનનો તફાવત ઝીરો તો કાર્ય પણ શું થશે? ઝીરો થશે। તો આ ઝીરો ત્યારે જ થાય જ્યારે આ જે વિદ્યુત ક્ષેત્રનો ઘટક છે સ્પર્શીય ઘટક એ સતત હોય તો જ ઝીરો મળે, જો અસતત હોય તો ઝીરો મળશે નહીં। આના ઉપરથી સાબિત થાય આ સંકલન ઝીરો હોવાથી કહી શકાય કે આ જે ઘટક છે તે હંમેશા સતત હશે। તો આ રીતે સાબિત થાય છે આ સવાલ। સવાલ ઘણો અટપટો છે, બે ચાર વખત તમારે એને લખીને ગણવાની પ્રેક્ટિસ કરવી પડશે। બરાબર। આગળ વધીએ સવાલની અંદર, બીજા પ્રશ્નો સોલ્વ કરીએ। એક રેખીય લેમડા રેખીય વિદ્યુત ભારઘનતા લેમડા ધરાવતો એક લાંબો નળાકાર એક પોલા સમઅક્ષીય સુવાહક નળાકાર વડે ઘેરાયેલ છે, બે નળાકારની વચ્ચેના અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? એટલે આ રીતનો એક નળાકાર વિચારો, એ નળાકારની અંદર તમે જોશો તો
આ પ્રકારનો એક નળાકાર છે, આ વચ્ચેનો એક નળાકાર છે જેની વિદ્યુતભાર ઘનતા લેમડા કીધી છે, એટલે એના વિદ્યુત પ્લસ લેમડા કીધી છે એટલે પ્લસ વિદ્યુતભાર એની ઉપર હશે. સુવાહક નળાકાર છે એટલે વિદ્યુતભારો ક્યાં જશે? એની સપાટી ઉપર, એટલે સપાટી પર જ વિદ્યુતભાર મેં દર્શાવ્યા છે. એની સાથે સમઅક્ષીય બીજો પોલો નળાકાર લેવાનો છે. સમઅક્ષીય એટલે અક્ષ એક જ રહેવી જોઈએ. આ બીજો એક પોલો નળાકાર મેં લીધો. આ નળાકારની જાડાઈ છે કંઈક હશે જાડાઈ. હવે શું થશે? તો અત્યારે જ આપણે કીધું એ પ્રમાણે આ નળાકાર પણ સુવાહક હોય તો એમાં વિદ્યુતભાર પ્રેરિત થશે એની અંદરના વિદ્યુતભારના કારણે. આ પ્લસ વિદ્યુતભાર એટલા જ માઇનસ વિદ્યુતભાર અંદર અંદરની સપાટી ઉપર પ્રેરિત કરશે ને એટલા જ પ્લસ બહારની સપાટી ઉપર પ્રેરિત કરશે. એટલે બહારના જે નળાકાર છે તેમાં પ્લસ વિદ્યુતભારો બહાર પ્રેરિત થશે અને માઇનસ વિદ્યુતભારો અંદર પ્રેરિત થશે. હવે અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? તો આ પ્લસથી લઈને આ માઇનસ સુધી હશે. એટલે વિદ્યુત ક્ષેત્ર અહીંથી લઈને અહીં, પ્લસથી લઈને માઇનસ આ રીતે હશે, બરાબર? તો આ વિદ્યુત ક્ષેત્ર બે વચ્ચેના વિસ્તારમાં કેટલું છે એ સાબિત કરવાનું છે. અને આ જે પરિણામ મળશે એ યાદ પણ રાખીશું, એનો ડાયરેક્ટ ઉપયોગ પણ થશે. જ્યારે નવો ટોપિક આપણે ભણીશું કેપેસિટન્સ, ત્યારે એનો સીધો ઉપયોગ પણ થશે. તો એ બે વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ક્યાં હશે? તમે સમજાવ્યા પ્રમાણે પ્લસથી માઇનસ. જુઓ, આપણે ફક્ત અંદરના નળાકાર પર વિદ્યુતભાર મૂક્યા, તે ક્યાં ગયા? અંદરના નળાકારની સપાટી ઉપર, એટલે ફરતે ફેલાઈ ગયા સપાટી ઉપર, બરાબર? પછી શું થયું? તો કે બહારનો જે પોલો નળાકાર છે એમાં વિદ્યુતભાર પ્રેરિત થયા અંદરના વિદ્યુતભારને કારણે. અંદરની સપાટી ઉપર માઇનસ પ્રેરિત થયા કારણ કે અંદરના નળાકાર પર પ્લસ વિદ્યુતભારો છે અને બહારની સપાટી ઉપર પ્લસ પ્રેરિત થયા. પ્લસ પ્લસને અપાકર્ષે ને પ્લસ માઇનસને આકર્ષે, એટલે માઇનસ અંદર તરફ આવ્યા ને પ્લસ બહાર તરફ ગયા. એટલે આ વિદ્યુતભારો પ્રેરિત થયા છે, એ આપણે મૂક્યા નથી, બરાબર? તો અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર પ્લસથી લઈને માઇનસ સુધી હશે, એટલે આ રીતે હશે. એટલે કઈ દિશામાં હશે? તો આ નળાકારને લંબ દિશામાં, અથવા તો તેની અક્ષને લંબ દિશામાં હશે. તો કેટલું હશે એ પણ સાબિત કરવાનું છે. તો વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આપણે મોટેભાગે ગૌસનો નિયમનો ઉપયોગ કરતા હોઈએ. તો ગૌસના નિયમનો ઉપયોગ કરવા માટે આપણે એક બંધ પૃષ્ઠનો વિચાર કરીશું. તો અહીંયા એક આ જે ડોટેડ લાઇન વડે દર્શાવેલું છે એ બંધ પૃષ્ઠ વિચારો. એની ત્રણ બાજુ છે. ઉપરની જે બાજુ છે તેને નંબર એક કીધું છે, જે વક્રાકાર બાજુ છે એને નંબર બે કીધું છે, આ બાજુ, અને ત્રીજી જે બાજુ છે નીચેની એને નંબર ત્રણ કીધું છે. ત્રણેય સાથે સંકળાયેલ ફ્લક્સ સુધી, એટલે બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ થશે. તો કુલ ફ્લક્સ કેટલું થશે? સંકલન E ડોટ ds. તો પહેલી પૃષ્ઠ સાથે, બીજા પૃષ્ઠ સાથે અને ત્રીજા પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ સુધી. પહેલા પૃષ્ઠ માટે એક નાનો ભાગ લેશું, તેનું ક્ષેત્રફળ ઉપરની દિશામાં થશે ds, એને લંબ દિશામાં, અને વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે તો બંને એકબીજાને લંબ થયા, એટલે ds cos 90 શું થશે? 0. બીજા પૃષ્ઠ માટે વિચારીએ તો બીજા પૃષ્ઠનો એક નાનો ભાગ આ લેશું, તેનું સપાટીનું ક્ષેત્રફળ ds આ દિશામાં થશે અને વિદ્યુત ક્ષેત્ર પણ આ દિશામાં છે, એટલે બે વચ્ચેનો ખૂણો 0. એટલે બીજા માટે લખીશું તો શું લખીશું? ds cos 0. નીચેના પૃષ્ઠ માટે વિચારીએ, આ પૃષ્ઠ માટે, તો એના પરનો નાનો ભાગ આ લેશું, એનું સપાટીનું ક્ષેત્રફળ ds નીચેની દિશામાં અને વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, બે એકબીજાને લંબ થયા, એટલે ds cos 90 લખીશું. E અને ds વચ્ચેનો ખૂણો 90, તો આ cos 90 વાળા પદ 0 થશે, બરાબર? હવે આ વચ્ચેનું જે પદ છે એમાં આ બીજી સપાટી માટેના પદમાં cos 01 થશે. વિદ્યુત ક્ષેત્ર અચળ હશે, કેમ? અક્ષથી આના દરેક ભાગનું અંતર સરખું હશે. આ નળાકારનો તમે કોઈ બી ભાગ લેશો, અહીંયાનો લેશો, અહીંયાનો લેશો, તો બધાનું અંતર સરખું થશે, એટલે વિદ્યુત ક્ષેત્ર દરેક જગ્યાએ સરખું હશે. એટલે E અચળ હોવાથી સંકલનની બહાર આવી જશે. એટલે સંકલન ખાલી કોનું થશે? ds નું. ds એટલે એની સપાટીનું ક્ષેત્રફળ. તો આ જે વક્રાકાર સપાટી છે નળાકારની, એની સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે? તો 2πrl, જ્યાં l એ નળાકારની લંબાઈ લીધી છે આપણે, l લંબાઈનો નળાકાર અહીંયા આપણે વિચાર્યો છે, બરાબર છે? એટલે સપાટીનું ક્ષેત્રફળ થશે E ઇન્ટુ 2πrl થશે ક્ષેત્રફળ. ds શું છે? નાના ભાગનું ક્ષેત્રફળ. સંકલન ds એટલે આવા નાના ભાગના ક્ષેત્રફળને ભેગા કરો તો આખી આ નાના વક્રાકાર સપાટીનું ક્ષેત્રફળ મળશે ને, કારણ કે આ પદ કોના માટે છે? આ વક્રાકાર સપાટી માટે. તો વક્રાકાર સપાટીનું ક્ષેત્રફળ શું આવે નળાકાર માટે? 2πrl. હવે ફ્લક્સ ગૌસના નિયમ પરથી શોધીએ, સિગ્મા ક્યુ બાય એપ્સલન 0. તો સિગ્મા ક્યુ એટલે એમાં ઘેરાતો વિદ્યુતભાર, એમાં કેટલો વિદ્યુતભાર ઘેરાશે? તો આ જે બંધ પૃષ્ઠ આપણે લીધું છે
એમાં એલ લંબાઈનો નળાકારનો ભાગ અંદર આવ્યો છે. આટલો ભાગ, આટલા ભાગ ઉપર જેટલા વિદ્યુતભાર હશે એટલા ઘેરાયા. એકમ લંબાઈમાં વિદ્યુતભાર લેમડા, તો એલ લંબાઈમાં કેટલા? લેમડા ઇન્ટુ એલ, એટલે લેમડા એલ જેટલા વિદ્યુતભારો આ પોસ્ટની અંદર ઘેરાયા. એટલે સિગ્મા ક્યુ બરાબર આપણે શું મૂકીશું? લેમડા ઇન્ટુ એલ ભાગ્યા એપ્સિલન ઝીરો. બંને પર ફાઈના જ જવાબો છે, એક અને બે સરખાવે બંનેને, તો એલ એલ શું થશે? કેન્સલ થશે, તો ઈનો જવાબ શું હશે? લેમડા બાય ટુ પાય આર એપ્સિલન ઝીરો. અને એ કઈ દિશામાં હશે? તો અક્ષને લંબ, નળાકારની અક્ષને લંબ. અને કઈ દિશામાં? તો ત્રિજ્યાની દિશામાં. આ રીતે થશે, દરેક જગ્યાએ અક્ષને લંબ દોરશું તો ત્રિજ્યાવર્તી દિશામાં એવું કહી શકાય વિદ્યુત ક્ષેત્ર. એટલે બહાર અંદરનો જે નળાકાર છે તેની અક્ષ, કે બંને નળાકારની અક્ષ તો સમાન જ છે, તો નળાકારની અક્ષને લંબ અને ત્રિજ્યાવર્તી દિશામાં વિદ્યુત ક્ષેત્ર થશે. આકૃતિમાં જુઓ તો દરેક જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર આમ હશે, આમ હશે. આ કઈ દિશા કહેવાય? ત્રિજ્યાની દિશા, એટલે ત્રિજ્યાવર્તી દિશા. અને અક્ષને કેવું છે? લંબ છે, બરાબર છે. તો આ આપણો જવાબ આવ્યો. આ જવાબને આપણે યાદ પણ રાખીશું. આ કોના જેવો છે? તાર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર જેવો છે, એટલે અલગથી યાદ રાખવાની જરૂર નથી. પરંતુ એટલું ધ્યાનમાં રાખીશું કે આવા નળાકાર, આવી નળાકાર ઘનતા માટે, વિદ્યુતભાર ઘનતા ધરાવતા પદાર્થ માટે વિદ્યુત ક્ષેત્ર વચ્ચેના વિસ્તારમાં આટલું હશે. એટલે આગળ જઈને આપણે નળાકાર કેપેસિટર આવશે જેમાં આનો ઉપયોગ કરીશું. એટલે તમને અત્યારે આ યાદ હોવું જરૂરી છે, એટલા માટે જ આ દાખલો પણ આપ્યો છે. આ દાખલો એક્ઝામ માટે અગત્યનો છે, ધ્યાનપૂર્વક કરવું. બહારના વિસ્તારમાં નથી શોધ્યું આપણે, બે વચ્ચેના વિસ્તારમાં જ શોધ્યું છે. ચાલો આગળ વધીએ બીજા દાખલાની અંદર. બધા દાખલાની અંદર કંઈક ને કંઈક સમજાશે તમને, થિયરીના કોન્સેપ્ટ ક્લિયર થશે તમારા, બરાબર. એટલે થિયરી દાખલા ગણતા પહેલાં વ્યવસ્થિત સમજી લેવી વિડીયોની અંદરથી. તમે થિયરી સમજ્યા વગર દાખલાના વિડીયો જોશો નહીં સમજાશે, બરાબર. હું પણ જ્યારે ટોપિક શરૂ કરીશ કોઈ પણ, તો એ ટોપિકની સાથે એના દાખલા આપણે ગણતા જશું, જેથી કરી દાખલા ટોપિક સાથે કેવી રીતે રિલેટ કરે છે એ તમને સમજાશે. ચાલો આગળનો દાખલો ગણીએ, 2.18. તો દાખલાની અંદર શું આપ્યું છે એ વાંચો પહેલાં. તો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન 0.53 એમસ્ટ્રોંગ અંતરે એકબીજા સાથે બંધિત અવસ્થામાં છે. પહેલું, ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેના અંતર માટે સ્થિતિ ઉર્જા શૂન્ય લઈને આ તંત્રની સ્થિતિ ઉર્જાનો ઇલેક્ટ્રોન વોલ્ટમાં અંદાજ કરો. તંત્રમાં કોણ કોણ છે? હાઇડ્રોજન પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન અને પ્રોટોન. હાઇડ્રોજનમાં એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન હોય, તો એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન છે જેમની વચ્ચેનું અંતર કેટલું છે? 0.53 એમસ્ટ્રોંગ. હવે તમને સરે સ્થિતિ ઉર્જામાં એક વસ્તુ ખાસ સમજાવી છે કે સ્થિતિ ઉર્જા હંમેશા કોઈક સ્થાનની સાપેક્ષમાં માપવામાં આવે. તો હંમેશા સ્થિતિ ઉર્જા કેવી રીતે શોધાય? જે તે બિંદુ આગળની સ્થિતિ ઉર્જા માઇનસ જે સંદર્ભ બિંદુ આગળ, સંદર્ભ બિંદુ તમે ધાર્યું હોય ત્યાં આગળની સ્થિતિ ઉર્જા. મોટેભાગે સંદર્ભ બિંદુ એવું ધારવાનું કે અહીં આગળ સ્થિતિ ઉર્જા શૂન્ય હોય, એટલે તમે જે ઉર્જા ગણો એ બિંદુ આગળની ડાયરેક્ટ તમને મળે. તો મોટેભાગે અનંત અંતરે બે વિદ્યુતભારો વચ્ચેનું જ્યારે અંતર અનંત હોય ત્યારે તેમની સ્થિતિ ઉર્જા શૂન્ય હોય છે. એટલે સંદર્ભ બિંદુ હંમેશા આપણે અનંત અંતર લેતા હોઈએ. તો પહેલાં સવાલની અંદર એવું કીધું છે કે અનંત અંતરે તમે સ્થિતિ ઉર્જા શૂન્ય લો. એટલે આ જે સ્થિતિ ઉર્જાના સૂત્રમાં સંદર્ભ સ્થિતિ ઉર્જા જે મેં લખી છે, આર સ્થાન આગળની સ્થિતિ ઉર્જા માઇનસ સંદર્ભની સ્થિતિ ઉર્જા. સંદર્ભ એટલે રેફરન્સ, આપણે જેને રેફરન્સ લીધો હોય તે. રેફરન્સ ક્યાં લીધો છે? આપણે અનંત અંતરે. અને અનંત અંતરે વિદ્યુતભારોની સ્થિતિ ઉર્જા શું હોય? ઝીરો. એટલે દર વખતે આપણે ડાયરેક્ટ સૂત્ર સ્થિતિ ઉર્જાનું આવું કેમ વાપરીએ છીએ? કે Q1 Q2 બાય આર. તો મોટેભાગે સંદર્ભની સ્થિતિ ઉર્જા શૂન્ય હોય છે, પણ અહીં આપેલા દાખલામાં આગળ જઈને એવું ન હશે. એટલે તમને શરૂઆતથી જ આવી રીતે કરાવું છું કે આર અંતરે સ્થિતિ ઉર્જા માઇનસ સંદર્ભની સ્થિતિ ઉર્જા, આ રીતે તમારે ગણતરી કરવી. સંદર્ભ જો બદલાઈ ગયો, અનંત નહીં હોય અનંત અંતર, તો આ અહીંયા કંઈક ઉર્જા આવશે, ઉર્જાનું પદ, એટલે તમારો જવાબ બદલાશે. એટલે અત્યારે આપણે લેવાનું છે અનંત અંતરને સંદર્ભ તરીકે. અનંત અંતરે સ્થિતિ ઉર્જા શું હોય? ઝીરો. એટલે અહીં જે પદ છે તે ફક્ત શું રહી ગયું? આર અંતરની સ્થિતિ ઉર્જા. અને આર અંતરે સ્થિતિ ઉર્જા કેટલી થશે? તો કે Q1 Q2 બાય આર, બે વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે. તો કિંમતો મૂકીએ
के ની કિંમત મૂકી, પ્રોટોનનો વિદ્યુતભાર પ્લસ 1.6 ઇન્ટુ 10 પાવર માઇનસ 19, ઇલેક્ટ્રોનનો માઇનસ 1.6 ઇન્ટુ 10 પાવર માઇનસ 19, બે વચ્ચેનું અંતર 0.53 એમસ્ટ્રોંગ. આ જૂલમાં જવાબ આવશે, આપણને ઇલેક્ટ્રોન વોલ્ટમાં પૂછેલું છે એટલે ડાયરેક્ટ તમે ઇલેક્ટ્રોન વોલ્ટમાં કરવું હોય તો આને 1.6 ઇન્ટુ 10 પાવર માઇનસ 19 વડે ભાગી દેવાનું, તો જૂલમાં ના લખવું પડે. તો પહેલાં મેં ગણ્યું છે જૂલની અંદર, આ રીતે આ જવાબ આવશે અને એને પછી ભાગ્યું છે 1.6 ઇન્ટુ 10 પાવર માઇનસ 19 વડે. તો આપણો જે આ જવાબ છે શેમાં મળશે? ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર. એટલે જ્યારે પણ સ્થિતિ ઉર્જા ગણવાની થશે તમારે કેવી રીતે ગણવાની? આપેલ બિંદુએ સ્થિતિ ઉર્જા અને સંદર્ભ બિંદુએ સ્થિતિ ઉર્જા આ રીતે લેવાનું, આપેલ બિંદુ માઇનસ સંદર્ભ બિંદુએ સ્થિતિ ઉર્જા. પણ સંદર્ભ મોટે ભાગે અનંત અંતર હોય તો ત્યાં સ્થિતિ ઉર્જા શું આવે? 0. એટલે કોઈ પદ મોટે ભાગે બાદ કરતા નથી. હવે બીમાં શું પૂછ્યું છે એ જોઈએ સવાલની અંદર. તો પહેલો જવાબ આપણે લાવી દીધો કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનના તંત્રની સ્થિતિ ઉર્જા આટલી થશે. કોઈ પણ બે વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર વાપર્યું કે Q1 Q2 ભાગ્યા R. બીજું પૂછ્યું છે ઇલેક્ટ્રોનને મુક્ત કરવા કેટલું લઘુત્તમ કાર્ય કરવું પડે. હવે જુઓ આ કન્સેપ્ટ 12મા ચેપ્ટરની અંદર આવશે, પણ અહીં સમજવા માટે ફક્ત આપ્યો છે. તમે ધોરણ 11ની અંદર નિષ્ક્રમણ ઉર્જા ભણી ગયા કે ભાઈ કોઈ વસ્તુને પૃથ્વી ઉપરથી બહાર લઈ જવું હોય એને ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાંથી તો જે ઉર્જા આપવી પડે એને આપણે નિષ્ક્રમણ ઉર્જા કહેતા હતા. એની ગણતરી યાદ કરો કેવી રીતે કરતા હતા. તમારે આને વિદ્યુત ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાંથી બહાર લઈ જવાનું, એટલે એની પાસે જે કુલ ઉર્જા હશે એટલી જ ઉર્જા તમારે એને આપવાની અને એની કુલ ઉર્જા 0 બનાવવાની. એટલે કુલ ઉર્જા 0 બનાવો તો એ વિદ્યુત ક્ષેત્રની આ ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની બહાર ગયો, એવી રીતે આપણે ગણતરી કરતા હતા, નિષ્ક્રમણ ઉર્જા ગણતા હતા, યાદ કરો. તો એનો મતલબ એવો થયો કે કોઈ પણ વસ્તુને તમે ક્ષેત્રની બહાર લઈ જવા માંગો છો એટલે તમે એની ઉર્જા 0 બનાવવા માંગો છો. તો 0 બનાવવા શું ઉમેરવું પડશે તે ગણવાનું. એના માટે ગણવું શું પડશે? એની કુલ ઉર્જા. ધારો કે એની કુલ ઉર્જા માઇનસ 15 આવી તો તમારે સમજવાનું તમારે એને 0 બનાવવા શું ઉમેરવું પડશે? પ્લસ 15, તો જ એ 0 થશે. કોઈ પણ વસ્તુની ઉર્જા 0 થઈ એટલે ક્ષેત્રમાંથી બહાર ગયું કહેવાય. જ્યારે કોઈ વસ્તુ ક્ષેત્રની અંદર હોય તો જ એની પાસે ઉર્જા હોય, બરાબર. તો ઇલેક્ટ્રોનને મુક્ત કરવા કેટલું લઘુત્તમ કાર્ય કરવું પડે એટલે શું? તો આ પ્રોટોન ન્યુક્લિયસમાં હોય, તેની આસપાસ ઇલેક્ટ્રોન હોય, આ ઇલેક્ટ્રોનને મુક્ત કરવો એટલે આ ઇલેક્ટ્રોન અત્યારે પ્રોટોનના આકર્ષણ બળથી ખેંચાયેલો છે, એને મુક્ત કરવો એટલે પ્રોટોનના વિદ્યુત ક્ષેત્રમાંથી એને બહાર લઈ જવું. બહાર લઈ જવું એટલે એની કુલ ઉર્જા આપણે શું બનાવી? 0 બનાવી. તો આ 0 બનાવવા જે ઉર્જા ઉમેરવી પડે એને જ કહેવાય એને મુક્ત કરવા માટે કરવું પડતું કાર્ય, બરાબર. તો કુલ ઉર્જા કેવી રીતે ગણાય? ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જાનો સરવાળો કરીને. હવે સ્થિતિ ઉર્જા આપણે ગણી અત્યારે પહેલાં એમાં, તો ગતિ ઉર્જા કેટલી લેવાની એના માટે એક અહીં હિંટ આપી છે કે તેની કક્ષામાંની ગતિ ઉર્જા એમાં મળેલી સ્થિતિ ઉર્જા કરતાં અડધી છે તેમ આપેલ છે. હવે સ્થિતિ ઉર્જા તો ઋણ અને ધન બંને હોય, પણ ગતિ ઉર્જા ક્યારેય ઋણ હોતી નથી, કારણ કે ગતિ ઉર્જાનું સૂત્ર શું આવે? હાફ એમ વી સ્ક્વેર. વેગ ક્યારેય ઋણ હોતો નથી, ઝડપ ક્યારેય ઋણ હોતી નથી. વેગ ઋણ હોય, વેગમાં દિશા હોય, પરંતુ હાફ એમ વી સ્ક્વેરમાં વી શું છે? ઝડપ. ઝડપ ક્યારેય ઋણ હોતી નથી એટલે ગતિ ઉર્જા ક્યારેય ઋણ હોતી નથી. તો એનો મતલબ ગતિ ઉર્જા કેટલી છે? તો સ્થિતિ ઉર્જાની અડધી છે એવું કીધું છે. તો ગતિ ઉર્જાનું મૂલ્ય એ સ્થિતિ ઉર્જાના મૂલ્ય કરતાં અડધું લેવાનું. એટલે આજે એમાં આપણે સ્થિતિ ઉર્જા શું હતી એનું મૂલ્ય લેવાનું એટલે પ્લસમાં લેવાનું, એને ભાગ્યા 2 કરવાનું એટલે આટલી ગતિ ઉર્જા એની પાસે હશે. તો ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા કેટલી થશે? ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જા આ થઈ અને સ્થિતિ ઉર્જા આ થઈ, એનો સરવાળો એટલે માઇનસ 13.58 ઇલેક્ટ્રોન વોલ્ટ આવે. હવે ઇલેક્ટ્રોનને મુક્ત કરવું એટલે શું કરવું? એની ઉર્જા 0 બનાવવી. તો આને 0 બનાવવા આમાં કેટલા ઉમેરવા પડશે? પ્લસ 13.58. એટલે તમારે કેટલું કાર્ય કરવું પડશે? પ્લસ 13.58 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલું કાર્ય મિનિમમ કરવું પડશે. એટલે લઘુત્તમ આટલું કાર્ય તમારે ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે કરવું પડશે. તો સિમ્પલ કોન્સેપ્ટ થયો. કોઈ પણ વસ્તુને મુક્ત કરવા એટલે એને શું કરવાનું? એના ક્ષેત્રની બહાર લઈ જવાનું. એ લઈ જવાનું એટલે શું કરવાનું? એની ઉર્જા 0 બનાવવાની. ઉર્જા 0 બનાવવાની એટલે જેટલી ઋણમાં છે એટલી ધનમાં ઉમેરવાની, તો 0 થાય ને. તો એનો મતલબ આવું કાર્ય પૂછ્યું હોય તો તમારે ગણવાનું શું? એની કુલ ઉર્જા. એ તમારે ઋણમાં આવશે ને એટલી જ તમારે ધનમાં ઉમેરી દેવાની, એ તમારો જવાબ આવે. સમજાયું?
આ કન્સેપ્ટ 12મા ચેપ્ટરમાં ઊંડાણપૂર્વક આવશે, અહીં ફક્ત સમજાવવા માટે આપ્યો છે. હવે આગળ ગણીએ, આમાં જ સી સવાલ પણ છે. એની અંદર શું કીધું છે કે બંને વચ્ચેના આટલા અંતર માટે સ્થિતિ ઉર્જા શૂન્ય લેવામાં આવે, એટલે સંદર્ભ બિંદુ હવે અહીં લેવાનું. તો પહેલાં આપણે સંદર્ભ ઉર્જા ગણવી પડશે, તે કેટલા અંતરે, 1.06 એમસ્ટ્રોંગ અંતરે. તો ઉપર એ અને બી માટે જવાબો શું હશે? એમાં શું જવાબ હતો? એની સ્થિતિ ઉર્જા કેટલી, એટલે અહીં સ્થિતિ ઉર્જા શોધવાની. બીમાં શું જવાબ હતો? ઇલેક્ટ્રોનને મુક્ત કરવા જરૂરી ઉર્જા, બરાબર. પણ અહીં ગતિ ઉર્જા માટે કંઈ કીધું નથી, એટલે ગતિ ઉર્જાને ધ્યાનમાં લેવાની નહીં ત્રીજાની ગણતરી કરતી વખતે. તો પહેલાં સંદર્ભ બિંદુ આગળ એની ઉર્જા ગણી લઈએ. એટલે કેવી રીતે ગણશું? તો સંદર્ભ બિંદુ આગળ ઉર્જા કેટલી, સંદર્ભ બિંદુ કેટલા અંતરે, 1.06 એંગસ્ટ્રોમ અંતરે. તો આટલા અંતરે ઉર્જા કેટલી થશે? કે ક્યુ વન ક્યુ ટુ બાય આર. તો કે પ્રોટોનનું વિદ્યુતભાર પ્લસ, ઇલેક્ટ્રોનનો માઇનસ, અને અંતર આટલું. અને ઇલેક્ટ્રોનનો વોલ્ટમાં ફેરવવા માટે ડાયરેક્ટ 1.6 × 10⁻¹⁹ વડે ભાગી દીધું, એટલે આ મારો જવાબ શેમાં આવ્યો, ઇલેક્ટ્રોન વોલ્ટમાં. આટલી સંદર્ભ બિંદુની ઉર્જા. તો આપેલા બિંદુએ ઉર્જા કેટલી થશે? આપેલા બિંદુએ ઉર્જા માઇનસ સંદર્ભ બિંદુની ઉર્જા. આપેલા બિંદુએ ઉર્જા એમાં આપણે ગણી −27.16, અને સંદર્ભ બિંદુ માટે અત્યારે ગણી, તો માઇનસ માઇનસ કેટલા થશે? પ્લસ થશે. તો આને ઉમેરો, એટલે આટલા અંતરે ઉર્જા આટલી થશે. જો તમે 1.06 એંગસ્ટ્રોમ અંતરે ઉર્જા શૂન્ય લો, તો જો અનંત અંતરે શૂન્ય લો તો આટલી થશે, પણ જો આટલા અંતરે તમે શૂન્ય લો તો એની સ્થિતિ ઉર્જા 0.53 એંગસ્ટ્રોમ અંતરે આટલી થશે. આ એનો જવાબ મળી ગયો, બરાબર. એટલે સંદર્ભ ઉર્જાને હંમેશા આપેલા અંતરની ઉર્જામાંથી તમારે બાદ કરી દેવાની. સંદર્ભ એટલે જ્યાં આગળ આપણે ઝીરો લઈએ, એનો મતલબ શું થાય એ તમને સિમ્પલ સમજાવું. ધારો કે અહીંયા ઝીરો લીધા તો અહીંયા 5 છે, પણ ધારો કે અહીંયા 5 હોય તો અહીંયા 10 કહેવાય. આ બે વચ્ચે તફાવત 5 છે. નીચે 0 તો ઉપર 5, એટલે 5 ઉમેરવાના કહેવાય ઉપર માટે. તો નીચે જો 5 લઈએ તો ઉપર 10 થાય ને, એટલે સંદર્ભ જો બદલાઈ જાય તો જવાબ પણ બદલાઈ જાય. એ પ્રકારનું છે. આપણે સ્થિતિ ઉર્જામાં હંમેશા સરખામણી કરીએ, બરાબર છે. હવે ઇલેક્ટ્રોનને મુક્ત કરવા કેટલી ઉર્જા આપવી પડે? તો ગતિ ઉર્જા માટે કંઈ કીધું નથી, એટલે કુલ ઉર્જા આપણે આટલી જ લેવાની. તો આટલી ઉર્જા એની પાસે હોય તો શૂન્ય બનાવવા કેટલી આપવી પડે? આટલી જ પ્લસમાં આપવી પડે, એટલે એને મુક્ત કરવા આટલું પ્લસમાં લઘુત્તમ કાર્ય જરૂરી છે. તો સિમ્પલ કોન્સેપ્ટ, ઇલેક્ટ્રોનની જે ઉર્જા હશે તેને ઝીરો બનાવવા જે ઉમેરવું પડે એટલું કાર્ય એને મુક્ત કરવા માટે જરૂરી કહી શકાય, બરાબર. અને આની અંદર તમને સ્થિતિ ઉર્જા સંદર્ભ બદલો તો કેવી રીતે બદલાય એ શીખવા મળ્યું હશે. ફરીથી એકવાર સમજાવું, અહીંયા આગળ સ્થિતિ ઉર્જા 0 લીધી છે તમે, બરાબર. તો તમે અહીંયા 5 જૂલ લખો છો, બરાબર. અને અહીંયા ધારો કે તમે 3 જૂલ લખો છો, પણ જો આને 0 લઉં તો આ 2 જૂલ જ લખાય. કેમ? તે જુઓ, 3માં 2 ઉમેર્યા તો 5 બન્યા. તો જો અહીંયા 0 લઈએ તો 2 ઉમેરી તો 2 બને. એટલે આ સંદર્ભ હોય, આ સંદર્ભ હોય તો આ લાઈન ઉપર સ્થિતિ ઉર્જા 2 જૂલ આવે, અહીં આગળ આ સ્થાન આગળ ઉપરની લાઈન આગળ, બરાબર. અને જો અહીંયા 0 લીધું હોત તો અહીં 5 આવે. સિમ્પલ કન્સેપ્ટ, બરાબર. આના ઉપરથી તમે સમજી શકો, આ 3 લાઈન છે, અહીંયા સ્થિતિ ઉર્જા 0 છે, અહીંયા 3 છે, અને અહીંયા 5 છે. જો સંદર્ભ આ હોય, આ ધારો કે આપણો સંદર્ભ છે, તો ઉપરની લાઈન આગળ સ્થિતિ ઉર્જા કેટલી લખાય? 5 જૂલ. પણ ધારો કે સંદર્ભ તમે બદલીને આ કરી દો, એટલે અહીંયા તમે 0 ધારો, તો 3 કરતાં 2 આગળ હતું ને, તો 0 કરતાં 2 આગળ, એટલે અહીંયા કેટલી લખાય? 2 જૂલ લખાય. સંદર્ભ બદલાય તો એ જગ્યા ઉપર સ્થિતિ ઉર્જા બદલાઈ જાય, સમજાયું. પણ ગણતરી માટે કેવી રીતે કરવાનું? તો બિંદુ આગળની ઉર્જા માઇનસ સંદર્ભની સ્થિતિ ઉર્જા, આ રીતે ગણતરી કરો તો જલ્દીથી તમારો જવાબ આવી જાય એ બિંદુ આગળની સ્થિતિ ઉર્જાનો. અને સંદર્ભ જો અનંત અંતર હોય તો ત્યાં સ્થિતિ ઉર્જા શું આવે? 0. એટલે ત્યારે આ પદ આપણે લખતા પણ ન હોઈએ મોટે ભાગે, બરાબર. તો આટલા કોન્સેપ્ટ તમારા ધ્યાનમાં રાખવા, ખૂબ અગત્યના કોન્સેપ્ટ, જરૂરી કોન્સેપ્ટ હતા આ દાખલાઓની અંદર. આગળ આપણે ફરીથી પાછા આવા જ દાખલાઓ ગણીશું અને મળતા રહીશું, બરાબર. વિદ્યાર્થી મિત્રો, સમયનો સદુપયોગ કરજો, ઘરે જે સમય મળે એને પોઝિટિવલી યુઝ કરો,
પરિસ્થિતિ ગમે એ હોય, તમે કેટલા પોઝિટિવ રહો છો એ વધારે અગત્યનો છે. બરાબર, એનું એક ઉદાહરણ નેક્સ્ટ ક્લાસની અંદર તમને સમજાવીશ પણ. બરાબર છે, તો મળીએ વિદ્યાર્થી મિત્રો, બાય બાય.